સુરતમાં જઈને સાધ્વીની છેડતીનો મામલો સપાટી પર આવતા અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપી અક્ષય રાઠોડ નામના યુવકની ધરપકડ કરી છે. અક્ષય જૈન ઉપાશ્રયની પાસે જ રહે છે, જે પૂજારીનો જ છોકરો હોવાનું જાણવા મળ્યું છે. જૈન ઉપાશ્રયમાં ચોરી કરવા ગયો હતો. એક્ટિવાનો હપ્તો ભરવા ચોરી કરવા ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યું છે. સાધ્વીની રૂપિયાની થેલી શોધી રહ્યો છે ત્યારે પગ અડી જતા સાધ્વી જાગી ગયા હતા અને બૂમાબૂમ કરતા અક્ષય ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. તારીખ 9/11/18 રોજ રાતના 12 વાગે શીતલવાડી જે જૈન ઉપાશ્રય છે એમાં કેટલીક જૈન સાધ્વીઓ રહે છે. ત્યાં રાતના કોઈ ઈસમે ગેરકાયદેસર પ્રવેશ કરેલો, એ અંગે પોલીસ સ્ટેશનમાં એ લોકોએ ફરિયાદ આપેલી છે અને એ સંદર્ભે આઈપીસી કલમ 448 354 એ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ બાબતે શરૂઆતમાં આરોપી બાબતે કોઈ સ્પષ્ટ અમારી પાસે વિગતો નથી, પરંતુ પોલીસે પ્રયત્ન કરી અને એક આરોપીને પૂરતા પુરાવા મેળવીને એક આરોપીને પકડી પાડેલો છે, જેનું નામ છે અક્ષય સંજયભાઈ રાઠોડ. અહીંયા ઓસવાલ મહોલ્લામાં જ રહે છે અને એના પિતાજી એક અન્ય નજીકમાં જ વાસુ પૂજ્ય દેરાસર છે, ત્યાં 15 વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકેનું કામ કરે છે. આ આરોપીને બાતમીના આધારે અને કેટલીક સર્વેલન્સના આધારે ભરૂચથી પકડી લાવેલ છે. અત્યારે વિગતવારની એનું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.